जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आपणे आगला वीडियो लेक्चर थी संबंध नो टॉपिक स्टार्ट करेलो छे। एमा आपणे थोड़ी चर्चा करी थी, एमा मैं तमने छेल्ले गुणधर्म समझाव्या था। एमा पहलो आयो स्ववाचकता, बीजो आवे सम्मितता अने त्रीजो आवे परंपरिता। आ त्रण गुणधर्मनी आपणे चर्चा करी थी अने जे रकम आ त्रण गुणधर्मनुं पालन करे एने आपणे कीधुं तुं साम्य संबंध। हवे आजना वीडियो लेक्चरनी अंदर हुं तमने थोड़ाक वधारे उदाहरण आपीने समजावा प्रयत्न करूं छुं। आ त्रणे त्रण गुणधर्म मैं एक बोर्ड पर रकम लखेली छे, ए बराबर गणमां 1 2 3 4 5 6 7, एनो एक संबंध छे एस बराबर गणमा ए बी, ज्या मानांकमा ए माइनस बी युग्म पूर्णांक छे। एटले ए माइनस बी करो के बी माइनस ए कोई फर्क नथी पड़तो, कारण के धन तफावत ज लेवानो छे, युग्म पूर्णांक। हवे परीक्षानी अंदर तमने प्रश्न आ रीते कदाच न आपे तो आ रीते पण आपे। आ निशानी तमारी पासे पहली वार आवी, તમે આવી નિશાની શીખ્યા છો એકરૂપની નિશાની કહેવાય, આ એકરૂપ નથી। અહીંયા આગળ તમારી પાસે ત્રણ વખત આવી રીતે બરાબરની નિશાની છે, ત્રણ લીટા છે આડા, આને મોડ્યુલો કહેવાય। શું કહેવાય? આને મોડ્યુલો। યુગ્મ પૂર્ણાંક એટલે એનો મતલબ શું થયો? બે વડે વિભાજ્ય। એટલે મેં અહીંયા આગળ લખ્યું છે એ મોડ્યુલો બી, એટલે મોડ્યુલો ટુ લખ્યું, જો બાજુમાં અહીંયા છે કે નહીં। આનો મતલબ શું થયો કે તમે એ માઇનસ બી કરો કે બી માઇનસ એ કરો, પણ એ કેના સેના વડે વિભાજ્ય હોવી જોઈએ? બે વડે વિભાજ્ય। એટલે આ બંને વસ્તુ એક જ છે। પડી ગઈ સમજણ? ઓકે, હવે આપણે યુગ્મ પૂર્ણાંક કીધું છે તો ઝીરો આવે તો ચાલે। આપણે આગલા વિડીયો લેક્ચરમાં આવો જ એક દાખલો શીખ્યા હતા, પણ ત્યાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બોલતા હતા, એટલે એમાં બાદબાકી ઝીરો નહોતી લેતા આપણે। પડી ગઈ સમજણ? ઓકે, હવે આપણે જે સમજાવ્યું છે સંબંધનો ટોપિક સ્ટાર્ટ કર્યામાં મેં પહેલી શરત આપી છે કે તમારી પાસે પહેલા સાર્વત્રિક ગણ હોવો જરૂરી છે। એ બરાબર તમને 1 2 7 આપ્યો છે, એટલે સૌથી પહેલા તમારી પાસે એ ક્રોસ એ હોવા જોઈએ। હવે એ ક્રોસ એ આપણે કરીએ એટલે 1 2 7 ક્રોસ 1 2 7, તમારે આ બેનો કાર્તેજીય ગુણાકાર કરવાનો થાય। હવે કાર્તેજીય ગુણાકાર કરો, આમાં ટોટલ 7 ઘટકો છે, એટલે 77 49 કૌંસ આવશે। એમાં આપણો પહેલો કૌંસ છે 1 1 અને છેલ્લો કૌંસ આવવાનો 7 7। બોલો, પડી સમજણઈ સુધી? કુલ 49 કૌંસ આવ્યા। હવે આ 49 કૌંસમાંથી આ સંબંધનું પાલન થાય એવા કૌંસ આપણે શોધવાના છે, પહેલી વાત આ છે। પછી આપણે પેલા ત્રણ ગુણધર્મની ચર્ચા કરીએ તો s બરાબર ગણમાં, ચલો a b શરત એટલી a માઇનસ b કેવા આવવા જોઈએ? યુગ્મ પૂર્ણાંક 1 1 ચાલે, હવે થોડી બુદ્ધિ દોડાવજો, સેજ ગોઠવીને લખું છું। 1 1 ચાલે, 2 2 ચાલે, 3 3 ચાલે, 4 4 ચાલે, 5 5 ચાલે, 6 6 ચાલે અને 7 7 ચાલે। બધાની બાદબાકી ઝીરો આવવાની, પડી સમજો? ઓકે, ચલો પછી 1 3 આવે, પહેલી લાઈનમાં પકડો, હવે પહેલી લાઈન પકડી રાખો આપણે 1 3, જો 1 2 ના આવે, કારણ કે બેમાંથી એક જાય કે એકમાંથી બે જાય તો બાદબાકી એક આવે, એક છોડીને એક લખવાનું 1 3 1 5 1 7, બરોબર છે? હવે બીજી લાઈન પકડો, ચલો 2 2 2, જો 2 1 ના આવે, 2 2 આવી ગયા, બરાબર, 2 2 પછી 2 4 2 6 2 7 નહીં આવે, દરેક લાઈનમાં 3 3 કૌંસ આવશે, જોજો। હવે ત્રીજી લાઈનમાં એમાં 3 3 આવે, એટલે એની પહેલા તમારી પાસે શું આવે? અહીંયા 3 1, 3 3 આવી ગયા, પછી 3 5 આવ્યું, પછી આવશે 3 7, એકી સંખ્યાવાળા ઘટકો છે એમાં જોજો 4 કૌંસ આવશે, ધ્યાનથી સમજજો, આની બાદબાકી 0, આની બાદબાકી 2, આની બાદબાકી 4, આની બાદબાકી 6, ઓકે। ચલો ચોથી લાઈનમાં તો કે 4 1 ના આવે, 4 2 આવે, 4 4 આવી ગયા, 4 6 આવ્યા, પાંચમી લાઈનમાં 5 1 આવે, 5 3 આવે,
पांच पांच आवी गया, पांच सात आया। छठी लाइन मां तो के छ एक आवे ना आवे तो छ बे आवे, छ चार आवे छ छ आवी गया। सातमी लाइन मां सात एक आवे, सात त्रण आवे, सात पांच आवे ने सात सात आवी गया। अटला कौंस आया। ओगण पचास कौंस टोटल छे, एमा अटला कौंस आ शरत नु आ संबंध नु पालन करे छे। ए मॉड्यूलो बी एले मॉड्यूलो टू एटले आ बधा माथी गम्मे जे कौंस उठावे एनी बादबाकी करो, ए बे वडे विभाज्य ज आववा, पछी प्लस बे एक माइनस बे नी साथे मतलब नथी। वडी समजणी સુધી ઓકે। એટલે આ આપણો એક સંબંધનો કૌંસ ગણ આવ્યો। હવે આપણે ચેક કરવું છે સ્વવાચકતા। ધ્યાનથી સમજજો ફરી એકવાર, સ્વવાચકતા તો સ્વવાચકતાનો મતલબ મેં તમને શું આપ્યો તો એ નો સંબંધ એ જોડે। એટલે આનો મતલબ શું થયો, બંને ઘટકો સરખા હોવા જોઈએ। તમારી પાસે અહીંયા 1 થી 7 છે કે નહીં, મારું વાક્ય ધ્યાનથી સાંભળજો। 1 થી 7 સુધી છે, એનો કાર્તેજીય ગુણાકાર કરો એટલે સ્વવાચકતા ત્યારે જ કહેવાય જ્યારે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 7 સુધી આવવું જ જોઈએ। ખાલી 1 આ 1 થી 6 સુધી આવે 7 7 ના આવતો એ પાસ સ્વવાચક ન કહેવાય, સમજી લેજો। સ્વવાચક માટે પહેલી શરત છે એ નો સંબંધ એ જોડે જ હોવો જોઈએ। એટલે 1 નો સંબંધ 1 જોડે, 2 નો સંબંધ 2 જોડે, 3 નો 3 જોડે, 4 નો 4 જોડે, 5 નો 5 જોડે, 6 નો 6, કારણ કે 7 સુધી છે એટલે 7 સુધી આવવું જોઈએ। પડી ગઈ સમજો? 1 1 હોય 3 પછી 2 2 ના હોય તો ના ચાલે પાછું। તમને જે ગણ આપેલો હોય એમાં જેટલા ઘટક હોય એના એ જ ઘટકોનો એની જોડે સંબંધ હોવો જરૂરી છે। એટલે કમ્પલસરી 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 આ વેજ આ હો જ જોઈએ તો જ એને સ્વવાચક કહેવાય। બોલો ક્લિયર છે સુધી? તો આની અંદર મારી પાસે આવી જાય છે 1 2 7 સુધી। ઓકે, હવે સ્વવાચકતાનું પાલન થાય છે। પરીક્ષામાં તમારે એટલો ગણ લખવાનો અને પછી લખવાનું કે સ્વવાચકતાના ગુણધર્મનું પાલન કરે છે। ચલો પહેલો થઈ ગયો, ઓકે। ચલો હવે બીજો, સંમિતતાનો ગુણધર્મ। તો સંમિતતામાં મેં શું આપ્યું તો તમને નિયમ, એ નો સંબંધ બી જોડે તો બી નો સંબંધ એ જોડે હોવો જોઈએ। એટલે તમારી પાસે એ બી વાળો કૌંસ આવે તો બી એ વાળો પણ આવવો જોઈએ, એ બી વાળો કૌંસ હોય તો બી એ વાળો પણ કૌંસ આવવો જોઈએ, ક્રમ ઉલટાવો। ખ્યાલ આવી ગયો? તો ચલો મારી પાસે 1 1 છે એનો ક્રમ ઉલટાવો તો 1 1 જ આવવાનો, 2 2 છે એનો ક્રમ ઉલટાવો 2 2 જ આવવાનો, એટલે આ બધામાં તો આવવાનું જ છે। બીજું કોઈ પણ ઉઠાવો લો, 1 3 છે મારી પાસે તો 3 1 આવતો, સારી 1 5 છે તો 5 1 આવે છે, 2 4 છે તો 4 2 આવે છે, છે કે નહીં? ગમે તે કૌંસ ઉઠાવો, ચલો અહીંયા 7 3 છે તો 3 7 આ રહ્યો, અહીંયા 6 2 છે તો 2 6 આ રહ્યો। એટલે સંમિતતાનો નિયમ શું થયો કે એનો સંબંધ બી જોડે હોય તો બી નો સંબંધ એ જોડે વાળો કૌંસ આવવો જ જોઈએ। એટલે અહીંયા તમારી પાસે જો આ કૌંસ તો આવે જ છે અહીંયા આગળ, એટલે આ બધામાં ક્રમ ઉલટા હોય એટલે એનો એ તો આવવાનો છે। એટલે મગજમાં એક વસ્તુ ક્લિયર કરતા જજો, પછી આપણે હું ફરીવાર યાદ નહીં કરાવું। પછી આ જે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 છે એ સ્વવાચક તો થવાનો જ છે, અને ક્રમ ઉલટા હોય એટલે સંમિત પણ થવાનો છે। ક્લિયર? ઓકે, હવે એ બાકીના કૌંસમાં પણ મેં ચેક કરી આપ્યું તમને કે સાહેબ ચલો અહીં 4 6 છે તો આર્યા 6 4 છે, અહીંયા 7 1 છે તો મારી પાસે અહીં 1 7 છે, આર્યા 7 5 છે તો અહીંયા 5 7 હશે મારી પાસે, જો આર્યા આવી ગયું કે નહીં? બધામાં આ પાલન થવું જોઈએ એટલે સંમિત પણ છે। સ્વવાચક આવ્યો, સંમિત આવ્યો, એટલે હવે ત્રીજો ગુણધર્મ કયો આવ્યો? પરંપરી। કયો આવ્યો? પરંપરી। તો એમાં શું કીધું તું મેં તમને ગઈકાલે આગળના વિડીયો લેક્ચરમાં, એનો સંબંધ બી જોડે, બી નો સંબંધ સી જોડે, તો એનો સંબંધ કોની જોડે હોવો જોઈએ? સી જોડે। ગમે તે બે કૌંસ લઈ લો, ચલો ધારો કે મેં લીધું અહીંયા 1 7, આ એનો સંબંધ બી જોડે, પહેલો ઘટક 7 હોય ને એવા કૌંસ લઈ લો, પહેલો ઘટક 7 હોય એવા કૌંસ લઈ આવણે, ધારો કે મેં આ લીધો, ચલો એનો સંબંધ બી જોડે, બી નો સંબંધ સી જોડે, હવે 7 કોમન એલિમેન્ટ છે એને કેન્સલ કરો તો 1 નો સંબંધ 5 જોડે થયો કે નહીં? તો આની અંદર 1 5 આવવો જોઈએ, આવે છે, થઈ ગયું। ફરી એકવાર, 1 નો સંબંધ 7 જોડે છે, અહીંયા 7 નો સંબંધ કોની જોડે છે? 3 જોડે છે, આર્યો, તો 7 કોમન છે કે નહીં? તો 1 નો સંબંધ 3 જોડે વાળો કૌંસ આવવો જોઈએ, આર્યો, આવી ગયું। ફરીવાર, 1 નો સંબંધ 7 જોડે છે, અહીંયા આગળ 7 નો સંબંધ કોની જોડે છે? 7 જોડે, 7 કોમન એલિમેન્ટ છે કાઢી નાખો તો 1 7 આવવું જોઈએ, તો 1 7 આવે છે, આર્યો, થઈ ગયો કે નહીં? ગમે તે કૌંસ ઉઠાવો ને લો, ચલો 6 4 લઈએ,
ए नो संबंध बी जोड़े, हवे चार ना संबंध वाला कौंस पहला जो कया कया छे ए जो जो चार ना संबंध वाला आर्या आर्या अने आर्या बराबर। चलो आने आपणी एने बी कही दीजिए, थयुं के नहीं? छ नो संबंध चार जोड़े, चलो चार नो संबंध बे जोड़े, आ बी सी थई गया। तो छ नो संबंध बे जोड़े आवो जोईए, आवे छे 6-2 तमारी पास आ गया। छ नो संबंध चार जोड़े, चार नो संबंध छ जोड़े, बी कॉमन छे काढ़ी नाखो एटले छ नो संबंध छ जोड़े आ गया। पड़ी गई समझ? એટલે તમારી પાસે આ રકમ જે આવી એ સ્વવાચક પણ આવી, સંમિત પણ આવી અને પરંપરિત પણ આવી। થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરું છું। આ જે 6 કૌંસ છે, 7 કૌંસ મારી પાસે 1 2 3 4 5 6 અને 7 એ મારી પાસે સ્વવાચક પણ થયા, સંમિત પણ થયા। હવે મારે શું ચેક કરવું છે એના ખાલી એટલા જ કૌંસની વાત કરું છું, પરંપરિત આમાં તો છે જ। હવે પરંપરિતતાનો નિયમ શું છે? એનો સંબંધ બી જોડે। तो आपने आने ज कही दिए ने एक बे ए आने ए आने बी बराबर। तो एक नो संबंध कोनी जोड़े आयो? एक वो। अबे एक ना संबंध वालो कौंस पकड़ो तो क्या अच्छे हमारी पास है? हूँ आ नीचे नी चर्चा नहीं करतो अत्यार, अबे खाली आ सात घटक ने बात करूँ छू बराबर। एक नो संबंध एक जोड़े आयो, वन आर वन एटले ए नो संबंध बी जोड़े थई गयो। हवे बी नो संबंध सी जोड़े, तो कॉमन एलिमेंट वाली पास बी होवो जोईए, कॉमन वन होवो जोईए। તો આમાં આ આ છે ને વન વન વાળો બીજો અહીં ક્યાં ક્યાંય છે? તમારી પાસે ક્યાંય છે જ નહીં, તો પછી આ જ લઈ લો તમે ફરીવાર આનો આજ। એટલે વનનો સંબંધ પાછો કોની જોડે આવ્યો? વન જોડે। એટલે આ તમારો કોમન એલિમેન્ટ થયો, એટલે આ બી અને સી થઈ ગયો। તો હવે તમે કોમન એલિમેન્ટ કેન્સલ કરી નાખો તમારી પાસે અહીંયા આગળ, તો શું આવે તમારી પાસે? વન આર વન આવી ગયો કે નહીં? ફરીવાર સમજાવો। ચલો આને કહી દઈએ, આને એ અને બી કહી દો, તો ટુ નો સંબંધ ટુ જોડે આવે। ઓકે, હવે આપણે બીજો કૌંસ કયો લેવાનો? તો કે એમાં એક ઘટક કોમન હોવો જોઈએ, જેમ કે અહીં મેં લીધો, ચલો અહીંયા ચારનો સંબંધ બે જોડે છે, તો હું આમાંથી કયા કૌંસ પકડું છું અહીંયા આગળથી કે જેનો પહેલો ઘટક બે હોય તે? તો કે મેં લીધો આ રહ્યો, ચલો તો જો આ બંનેમાં આનો બીજો ઘટક ને આનો પહેલો ઘટક કોમન છે કે નહીં, કેન્સલ કરી નાખો એટલે 4-4 આવી ગયા, તો 4-4 મારી પાસે આવવા જોઈએ। પણ અહીં આગળ જ્યારે આ કૌંસની વાત કરું છું ત્યારે મારી પાસે આ મારા માટે એ અને બી છે, અને આનો આ જ કૌંસ મારા માટે શું થઈ ગયો? બી અને સી થઈ ગયો। એનો સંબંધ બી જોડે, હવે 2 વાળો કૌંસ મારી પાસે અહીં ક્યાંય છે નહીં, લાનો આજ લેવો પડે મારે, આનો આજ, આ એ અને બી છે બરાબર। પહેલી શક્યતામાં એ અને બી, હવે બીજી વખત લઉં છું ત્યારે આ મારા માટે શું થઈ ગયા? બી અને સી થઈ ગયા, કોમન પહેલો ઘટક બે હોવો જોઈએ મારી પાસે, એનો સંબંધ બે જોડે, એટલે કે બેનો સંબંધ બે જોડે, ફરીવાર બેનો સંબંધ બે જોડે, એનો સંબંધ બી જોડે, બીનો સંબંધ સી જોડે, તો એનો સંબંધ કોની જોડે આવી ગયો? સી જોડે, એનો એ જ કૌંસ આવવાનો। એટલે હું તમને એ વસ્તુ સમજાવવા માંગુ છું કે જ્યારે તમારી રકમની અંદર આ દાખલો પૂરો થઈ ગયો છે, પણ હું તમને રકમ આટલી જ આપું, ચલો મારી પાસે માત્ર આટલી રકમ છે, હું પરીક્ષાના અંદર એમસીક્યુ માં આટલું પૂછું, આ કશું જ નથી મારી પાસે, આ કઈ નથી। ચલો એસ બરાબર 1 1 2 2 3 3 4 4 5 5 6 6 અને 7 7, તમને એમ પૂછવામાં આવે કે સાહેબ આ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નહીં, સામ્ય સંબંધ છે કે નહીં ચેક કરો, તો આ તમારી પાસે જ્યારે તમારી પાસે 1-7 ઘટક છે, મેં પહેલા જ કીધું તમને 1-7 છે, કાર્તેજીય ગુણાકાર કરો એટલે એમાં 1-7 સુધીનો જે કૌંસ આવતો હોય તે હંમેશા સ્વવાચક સંમિત અને પરંપરિત હોય જ। ખ્યાલ આવી ગયો? પડી ગઈ સમજણ? એટલે જો માત્ર આટલું જ આપ્યું હોય તો પણ એ ત્રણે ત્રણ નું પાલન કરે, અને જે આપણે હમણાં લખ્યા હતા અહીંયા આગળ જેટલા કૌંસ એ તો આ ત્રણે ત્રણ નું પાલન કરે જ છે। એટલે આ રકમ તમારી કેવી થઈ ગઈ? સામ્ય સંબંધ। કેવો થઈ ગયો? સામ્ય સંબંધ। કારણ કે સામ્ય સંબંધ માટે શરત શું છે? સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ અને પરંપરિત હોવો જોઈએ। બોલો ક્લિયર અહીં સુધી? પડી ગઈ સમજણ? આવો જ એક બીજો દાખલો હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો। જોઈએ એવો એક બીજો દાખલો છે આપણી પાસે, અહીંયા મેં ઝેડ ક્રોસ ઝેડ આપેલું છે એટલે પૂર્ણાંક સંખ્યા આવશે। ઓકે, આ રહ્યો મેં ઝેડ ક્રોસ ઝેડ લખીને ડાયરેક્ટ આપી દીધો છે બરાબર, અપૂર્ણાંક સંખ્યા લેવાની નથી, કાં તો શૂન્ય આવે, કાં તો ધન આવે, કાં તો ઋણ આવે। મેં રકમ આપી છે S બરાબર AB, જ્યાં અહીંયા જો રકમ મેં ત્રણ રીતે લખીને આપેલી છે, ત્રણ રીતે, આ આપણે 10મા ધોરણમાં શીખી ગયા આવી રીતે કે A માઇનસ B અથવા B માઇનસ A ત્રણ વડે વિભાજ્ય છે, કાં તો આ રીતે આપે, કાં તો આ રીતે આપે A મોડ્યુલો B મોડ્યુલો 3, અને કાં તો હમણાં જે આગળના દાખલામાં શીખ્યા આપણે, માનાંક એ માઇનસ બી ત્રણ વડે વિભાજ્ય છે। એટલે આપણા મગજમાં શું છે? ટૂંકમાં ત્રણ વડે વિભાજ્ય સંખ્યા લેવાની છે બરાબર। હું આ બધી અથવા વાળી કાઢી નાખું છું, ખાલી એક વસ્તુ રાખું છું,
એટલે તમને ખ્યાલ આવે. ચલો આટલું બરાબર. એટલે અહીંયા કૌંસ છગડીઓ કૌંસ પૂરો. હવે આની અંદરથી મારે એવા કૌંસ લેવાના, આ આનંદ ગણ છે, બે બાજુ ડેશ 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 છે, મારે ત્રણ વડે વિભાજ્ય થાય ને એવા કૌંસ લેવાના. બરાબર, ધ્યાનથી સમજજો હું લખું એ પ્રમાણે. ચલો આની અંદર જીરો જીરો આવવાના, વન વન આવવાના, માઇનસ વન આવવાના કે નહીં. સમાન ઘટકો વાળા બધા જ કૌંસ આવી જશે જોજો, કારણ કે એમની બાદ બાકી શું થવાની, શૂન્ય, અને શૂન્ય ત્રણ વડે કે છ વડે ગમે તેના વડે વિભાજ્ય છે. એટલે આ તમારી પાસે એટલા સમાન ઘટકો વાળા બધા કૌંસ આવવાના કે નહીં, આવવાના. એટલે એક જોડે વિચારતા જઈએ તો પછી આની અંદર સ્વવાચકતાનો ગુણધર્મનું શું થયું, પાલન થઈ ગયું. સીધી વાત છે, કારણ કે સ્વવાચકતા માટે પહેલી શરત છે કે સમાન ઘટકો વાળા બધા ઘટકો આવવા જોઈએ, સમાન ઘટકો વાળા બધા કૌંસ આવવા જોઈએ. તો આપણી પાસે આવી જાય, જો તમે ગમે તે લખો, ફાઈવ ફાઈવ લખો, સિક્સ સિક્સ લખો, માઇનસ સોન લખો, તો એ આવવાનું છે. બોલો ક્લિયર અહીં સુધી? ઓકે. હવે બીજો ગુણધર્મ આપણો સંમિતતાનો છે, ધ્યાનથી સમજો. ત્રણ વડે વિભાજ્યો એવા કૌંસ મારે લેવાના છે. ધારો કે મેં આમાંથી જીરો ત્રણ લીધો, તો ત્રણ જીરો આવવાના જ છે. ધારો કે મેં આમાંથી પાંચ અને આઠ લીધા, તો આઠ અને પાંચ પણ આવવાના છે. મેં આમાંથી માઇનસ દસ અને માઇનસ સાત લીધા, આ બેની બાદબાકી કરો તો માઇનસ ત્રણ આવવાના. તો પછી આનો ક્રમ બદલો તો માઇનસ સાત અને દસ આવવાના, માઇનસ સાત ને માઇનસ દસ. બાદબાકી જે છે એ ત્રણ વડે વિભાજ્ય હોવી જોઈએ. આપણે ત્રણ આવે છ આવે બાદબાકી ચાલે, લો બીજું લઈએ. લો હવે પાંચ અને અહીં ચૌદ લો, લો તો ચૌદ માંથી પાંચ જાય કેટલા વધે, નવ. ત્રણ વડે વિભાજ્ય છે તો ભાઈ ચૌદ પાંચ તો આવવાના જ છે મારી પાસે. તો આના પછી તમને એ પણ આઈડિયા આવી જવો જોઈએ કે સાહેબ અહીંયા આગળ જુઓ ક્રમ ઉલટાઈએ છે, ક્રમ ઉલટાઈએ છે કે નહીં. તો ક્રમ ઉલટા હોય તમારો ગુણધર્મ થયો કહેવાય સંમિતતા. કયો ગુણધર્મ થયો કહેવાય સંમિતતા, કારણ કે સંમિતતાની શરત આપણી સ્વવાચકતાની શરત શું હતી, એનો સંબંધ એ જોડે. સંમિતતાની શરત શું છે, એનો સંબંધ બી જોડે, તો બી નો સંબંધ એ જોડે વાળો કૌંસ આવવો જોઈએ. આવે છે આપણી પાસે, આ તો આવવાનું જ છે જો આટલું તો સમાન ઘટકો વાળા. ક્લિયર. હવે ત્રીજી શક્યતા, ચલો પરંપરિતતાની ચેક કરીએ. આપણે કઈ ચેક કરીશું, પરંપરિતા. તો પરંપરિતા માટે કોઈ પણ કૌંસ ઉઠે, ચલો ધારો કે મેં પાંચ આઠ લીધા અને આઠ પાંચ લો ને, આને એ ને બી કહી દો, આને બી ને સી કહી દઈએ, તો પાંચ પાંચ આવવાના જ છે. આવે છે. હજુ બીજું લઈએ, લો માઇનસ દસ અને માઇનસ સાત, માઇનસ સાત ને માઇનસ દસ, એનો સંબંધ બી જોડે, બી નો સંબંધ સી જોડે, કેન્સલ. તો માઇનસ દસ ને માઇનસ દસ બાદ બાકી કરો, શૂન્ય આવે. બીજો કૌંસ લઈએ લો ને, ચલો સો અને એક, સો અને એક, આવીની બાદ બાકી કરો નવ્વાણું, ત્રણ વડે વિભાજ્ય આવ્યું કે નહીં. ઓકે ચલો, પછી આપણે લઈએ એક અને તેર, એક અને તેર. હવે એક અને તેર લો તો તેર માંથી એક જાત કેટલા વધવાના, બાર, બાર કેટલા વડે વિભાજ્ય, ત્રણ વડે વિભાજ્ય. તો આપણે એનો સંબંધ બી જોડે, બી નો સંબંધ સી જોડે, ચલો કોમન એલિમેન્ટ કેન્સલ કરો, તો સો અને તેર વાળો કૌંસ આમાં આવવાનો કે નહીં ચેક કરે. સો માંથી તેર જાય તો કેટલા વધે, સિત્યાસી, સિત્યાસી એ ત્રણ વડે વિભાજ્ય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત, પરંપરિતની અંદર ખાસ એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા એનો સંબંધ બી જોડે, તો બીનો સંબંધ સી જોડે, તો આ કૌંસ આવવો જોઈએ. ન આવે તો એને સંમિત પરંપરિતા કહેવાય નહીં, તો પરંપરિતાના નિયમનું પાલન થતું નથી એવું કહેવાય. એટલે આ તમારી પાસે શું અહીંયા આગળ આવ્યું, સ્વવાચક આવ્યું, સંમિત આવ્યું ને પરંપરિત પણ આવી ગયું. એટલે આ રકમ જે તમારી પાસે આવી, કયો સંબંધ કહેવાય, સામ્ય સંબંધ. કયો સંબંધ કહેવાય, સામ્ય સંબંધ. એટલે સામ્ય માટે આપણે ત્રણે ત્રણ વસ્તુનું પાલન થયું, થઈ ગયું કે નહીં. હવે જરા ધ્યાનથી આપજો, એટલે હું તમને એ વસ્તુ કહેવા માંગુ છું અહીંયા આગળ કે જ્યારે જ્યારે તમારી પાસે અહીંયા જેના વડે વિભાજ્ય યુગ્મ પૂર્ણાંક આવે કે વિભાજ્ય આવે, એટલે હંમેશા સામ્ય જ હોય. શું હોય, સામ્ય. એટલે અહીંયા આગળ મારે તમને બીજો એક વધારાનો શબ્દ સમજાવવો છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત આ પૂરું થઈ ગયું, એટલે કયો સંબંધ થયો કહેવાય, સામ્ય સંબંધ થઈ ગયો. હવે જો સામ્ય સંબંધ થતો હોય તો પછી આના પરથી બીજો એક સંબંધ આવશે, બીજો એક નામ આવે છે, સામ્ય વર્ગો. આને ઇક્વિવેલન્સ રિલેશન કહેવાય અને આને ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય. સામ્ય વર્ગો, તો સામ્ય વર્ગોનો મતલબ શું થયો, હવે એ ધ્યાનથી સમજજો. એક સ્ટેપ વધારે સમજાવું છું. તમારી પાસે અહીં ચલો પહેલો આપણે કોઈ પણ એક લાઈન પકડીએ, આપણે કોઈ પણ એક લાઈન જોજો. ચલો મેં પાંચ વાળી લાઈન પકડી, અહીંયા પાંચ આઠ આવ્યા, પછી મારી પાસે પાંચ અગિયાર આવવાના કે નહીં, તો કે અગિયારમાં પાંચ માંથી પાંચ જાય તો ત્રણ, હવે પાંચ છ, પાંચ નવ ના આવે, કારણ કે નવ માંથી પાંચ જાય તો ચાર આવે, એ ત્રણ વડે વિભાજ્ય નથી થવાનું.
બરાબર છે મારી પાસે 5 11 આવે પછી કયો કૌંસ આવવાનો 5 14 ત્રણ ત્રણ નો ડિફરન્સ ઉમેરતો જવાનો છે મારે તમને સામ્ય વર્ગો સમજાવવા છે હવે જો જો સામ્ય વર્ગો કોને કહેવાય તો સામ્ય વર્ગો માટે સંકેત છે a1 a2 a3 એ પ્રમાણે વર્ગો આવશે થોડીક બુદ્ધિ દોડાવજો થોડીક અહીંયા કેટલા વડે વિભાજ્ય છે 3 વડે તો એટલું મગજમાં સેટ કરજો કે 3 સામ્ય વર્ગો બને 5 વડે વિભાજ્ય હોય તો 5 સામ્ય વર્ગો આવશે 6 વડે વિભાજ્ય હોય તો 6 આવશે 7 વડે વિભાજ્ય હોય તો 7 સામ્ય વર્ગો આવશે ટ્રાય કરીએ આપણે a1 a2 a3 ચલો a1 એટલે શું છે કોઈ પણ આમાંથી એક એક લાઈન પકડો ચલો મેં આ લાઈન પકડી અહીંયા આગળ આયુ 5 8 5 11 ડેશ 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 આયુ જો બધા છે હવે 5 પછી કઈ લાવ અહીંયા અહીંયા ક્રમ બદલતા જાઓ 5 પછી કઈ આવે તો કે 6 હવે તો હવે 8 પછી 100 આવશે તમારી પાસે 9 આવવાના છે 6 8 તો નહીં રહે ને 8 માંથી 6 જાય તો 2 થાય આપણે 3 વડે વિભાજ્ય લેવાના છે જોજો 6 9 પછી 100 આવે અહીંયા 6 12 ડેશ 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 આવ્યું અહીંયા આગળ ચલો હવે 7 ની લાઈન પકડો અહીંયા આગળ તો 7 10 પછી 100 આવે 7 11 કે 7 12 તો કે 7 13 13 માંથી 7 જાય 6 આવી ગયું હવે હું જો ચોથો સામ્ય વર્ગ લખવા જાઉં એટલે મારી પાસે અહીં શું આવે 8 પણ એ 8 ની લાઈન તો ઓલરેડી આવી જવાની છે આની શું થઈ જશે આવી જવાની કેમ આવી જવાની તો કે સાહેબ જો અહીંયા 5 8 આવી ગયા અહીં તમારી પાસે અહીં આગળ આ 6 9 આવી ગયા તમારી પાસે અહીં આગળ ડિફરન્સ જોજો તમારી પાસે આ 3 નો આ 3 નો આ 3 નો પ્રશ્ન એ થાય કે સાહેબ આ આ લાઈન કેમ ના આવે એટલે આ લાઈન કેમ ના આવે એટલે હવે કેમ નહીં આવે એટલા જ વર્ગો કેમ આવશે કઈ રીતે આવશે એ સમજાવું તમને ચલો તમારી પાસે 7 10 7 13 આ 7 ની લાઈન આપણે પકડી કે નહીં આ 6 ની લાઈન છે ના 5 ની લાઈન હવે હું 8 ની લાઈન ચલો અહીં લેવા જાઉં છું તો મારી પાસે ધારો કે અહીંયા 8 1 આવે 8 માંથી 1 જાય તો 7 7 એ વિભાજ્ય નથી 8 2 આવે બરોબર જોજો અહીંયા પછી આ મારી પાસે શું આવશે 3 ઉમેરતા જાઓ એટલે 8 5 આવવાના તો પ્રશ્ન એ થાય કે સાહેબ મારે સામ્ય વર્ગો લખવા કઈ રીતે સામ્ય વર્ગો મારે લખવા કઈ રીતે અને આમાં ખબર કેવી રીતે પડે કે સાહેબ 3 સામ્ય વર્ગો આવશે 4 સામ્ય વર્ગો આવશે 5 સામ્ય વર્ગો આવશે તો એ તમને સમજાવું ધ્યાનથી સમજજો આ રીતે તો મેં તમને સમજાયા છે તમને વધારે સમજણ પડે પરીક્ષામાં આપણને આ ન ફાવે તો કઈ વાંધો નથી આપણે આ નથી લખવા લો હજુ એના કરતા આપણે સહેલું કરીએ ચાલો બરાબર એક એક ઘટક લખીએ ઝેડ છે એટલે બંને બાજુ ડેશ 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 આવશે કોઈ પણ એક સંખ્યા પકડો કોઈ પણ એક સંખ્યા ચાલો ધારો કે મેં પકડી 0 તો હવે કેટલા વડે વિભાજ્ય છે 3 વડે તો 3 3 ઉમેરતા જાઓ ચાલો 3 6 ડેશ 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 આવ્યું કે નહીં ઓકે આ બાજુ લખો તો કેટલા લખવાના માઇનસ 3 માઇનસ 6 પ્રમાણે ઓકે ચલો અહીંયા 0 થી શરૂઆત કરી હવે 0 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે 1 ચલો 1 થી શરૂઆત કરો 3 3 ઉમેરતા જાઓ 4 7 10 10 10 10 આ બાજુ કઈ આવે મારી પાસે 3 માઇનસ કરવાના છે 1 માં 3 જાય એટલે કેટલા આવે માઇનસ 2 આવે કે નહીં મારી પાસે અહીંયા આગળ 10 10 10 ચેક કરવાનું તમારે આમાંથી આ માઇનસ કરો તો તમારી પાસે કેટલા વધવા જોઈએ 3 ત્રણ ત્રણ નો ડિફરન્સ રહેવો જોઈએ જો આવ્યું કે નહીં ઓકે ચલો હજુ લઈએ આગળ અહીંયા તમારી પાસે કેટલા હતા અહીંયા આ 0 3 6 9 હતા કે નહીં આ બાજુ માઇનસ 3 હતા એટલે હું ડાબી બાજુ લખું તમને એટલે ખ્યાલ આવતો જાય બરોબર એક એક ઉમેરાય જોજો 0 1 ચલો અહીંયા 2 થી શરૂઆત કરો હવે 3 3 ઉમેરતા જાઓ 5 8 11 ડેશ 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 અને આ બાજુ ઉમેરતા જાઓ ચલો 2 માંથી 3 બાદ કરો એટલે કેટલા આવે માઇનસ 1 ડેશ ડેશ હવે ચોથો કેમ નહીં આવે એ તમને આમાં ખબર પડી જશે ચલો ડેશ 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 0 1 2 હવે આ 2 પછી કઈ આવે 3 તો 3 તો અહીંયા આવી ગયા છે તમે અહીં આગળ લખવા જશો એટલે સંખ્યા રિપીટ થવાનું ચાલુ થઈ જશે રિપીટ થવાનું ચાલુ થઈ ગયેલો મતલબ શું તો હવે આગળ શક્ય નથી બોલો પડી ગઈ સમજણ એટલે તમે આનો યોગ કરો a1 યોગ a2 યોગ a3 જો આનો યોગ કરો 0 1 2 3 4 5 6 7 8 આખો તમને z મળી જાય જો એટલે સામ્ય વર્ગોનો યોગ ગણ કરો એટલે સાર્વત્રિક ગણ થઈ જાય પડી ગઈ સમજણ હજુ એક આવો દાખલો આપું છું તમને 6 વડે વિભાજ્ય વાળો કે 9 વડે વિભાજ્ય એટલે તમને હજુ વધારે ખબર પડશે બરાબર જો જો હું રકમ લખું છું અહીંયા આગળ બરાબર હજુ એક એવો દાખલો બીજો સમજાવું છું 6 વડે વિભાજ્ય હોય એવો ઝેડ ક્રોસ ઝેડ જ છે એસ બરાબર એ બી એ માઇનસ બી 6 વડે વિભાજ્ય છે બરાબર
મેં લખી જ રાખ્યા છે, જો 0011 માઈનસ 1 માઈનસ 1 તો આવા ન જ છે, એટલે આમાં આટલા કૌંસ આવવાના. હવે સાંભળજો, 6 વડે વિભાજ્ય જોઈએ છે. ચલો પહેલી લાઈન પકડીએ, 1 7 આવે બરોબર. હવે 7 માં 6 ઉમેરો એટલે 1 13 આવે કે નહીં? ઓકે, જો 1 7 આવશે તો 7 1 પણ આવવાના, 1 13 આવશે તો 13 1 પણ આવવાના છે. બોલો ક્લિયર અહીં સુધી? બરોબર, એટલે આ સમાન ઘટકો બધા આવી ગયા એટલે તમારી પાસે કયો ગુણધર્મ પાલન થયું? સ્વવાચકતા. 1 7 આયા, 7 1 થઈ ગયું, 1 13 આયા, 13 1 આયા, એટલે કયો ગુણધર્મ પાલન થયું? સંમિતતા. હવે પરંપરિતાનો ચેક કરવો છે તો ધ્યાનથી સમજો, ગમે તે કૌંસ આપણે લઈએ. ચલો ધારો કે મેં લીધો 2 8, 8 માંથી 2 જાય 6 થઈ ગયા, 6 વડે વિભાજ્ય આવી ગયું. ઓકે, ચલો ધારો કે હું 8 અને 20 લઉં, 8 અને 20, 20 માંથી 8 જાય કેટલા વધે? 12, 6 વડે વિભાજ્ય આવી ગયા. તો મારી પાસે 2 20 વાળો કૌંસ આવવો જોઈએ, આવે જ, કારણ કે 20 માંથી 2 જાય તો કેટલા વધે? 18, 18 જેના વડે વિભાજ્ય છે, 6 વડે છે. આ કૌંસ આવવો જોઈએ, આવે તો જ પરંપરિત કહેવાય, કારણ કે આ કૌંસ આવે એટલે આ કૌંસ ક્યારે આવે? કે જ્યારે એની બાદબાકી કેટલા વડે વિભાજ્ય હોવી જોઈએ? 6 વડે. બાકી જો બાદબાકી 6 વડે વિભાજ્ય ના હોય તો એ કૌંસ ના લઈ શકાય મારાથી. બોલું ક્લિયર અહીં સુધી? એટલે પરંપરિતાના નિયમનું પાલન થઈ ગયું, ગમે તે કૌંસ તમે લઈને ચેક કરી શકો એમ છો. બોલું ક્લિયર અહીં સુધી? એટલે સ્વવાચક આવ્યો, સંમિત આવ્યો, પરંપરિત આવ્યો, એટલા માટે આને કયો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. ક્લિયર? હવે હું તમને આમાં વધારાનું સમજાવું છું, સામ્ય વર્ગો ફરી એક વાર જોજો બરાબર. ચલો 6 વડે વિભાજ્ય છે તો જોજો, આપણે ટ્રાય કરીએ. A1, A2, A3, A4, A5 અને A6 આવ્યું કે નહીં? ઝેડ માંથી લખવાનું છે. ચલો ડેશ ડેશ ડેશ, તમે ગમે તે સંખ્યા પકડો ને, એવું નહીં કે 0 થી શરૂઆત કરો, ગમે તે એક સંખ્યા લઈ લો. તમને એમ થાય કે સાહેબ મારે 7 લેવા છે, લો ચલો 7 થી શરૂઆત કરીએ બરાબર. તો 6 ઉમેરતા જાઓ તો 7 માંથી 6, 7 ને 6 કેટલા થાય? 13, 13 ને 6 19, ડેશ ડેશ ડેશ. આ બાજુ લેવું હોય તો 7 માંથી 6 જાય તો કેટલા વધે? 1 બરાબર, જે લેવું હોય લેવાય. ચલો હવે આમાં એક એક ઉમેરતા જાઓ, 8, આમાં એક એક ઉમેર, 14, 20, ડેશ ડેશ. જો 6, આ 6 નો ડિફરન્સ રહેશે, જો છે કે નહીં? ઓકે, ચલો ડેશ ડેશ ડેશ, 9, 15, 21, ડેશ 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 આવ્યું, ડેશ ડેશ ડેશ, 10, 16, 22 આવી ગયું, ડેશ ડેશ ડેશ, 11, 17, 23, ડેશ ડેશ ડેશ, ડેશ ડેશ ડેશ, 12, 18, 24, ડેશ ડેશ ડેશ. હવે આગળ લખવા જાઓ એટલે 13 તો 13 આવી ગયું. જો પડી સમજણ, હવે ખ્યાલ આવી ગયો. હવે તમે આ બધાનો યોગ કરો, A1 યોગ A2 યોગ A3 યોગ A4 યોગ A5 અને યોગ A6, એટલે એનો જવાબ શું મળે? ઝેડ. આ બધાનો યોગ કરો એટલે ઝેડ જ આવી જવાનો છે. આ બાજુ જવા દઈએ, આ બાજુ આવવા દઈએ, ઋણ સંખ્યા આવવાની છે. પડી ગઈ સમજણ? પણ આ વસ્તુને જો ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખાય, યોગ કરીને AI બરાબર 1 થી 6 બરાબર ઝેડ. આઈ બરાબર 1 મૂકો, આપણે આવું આપણા શાસ્ત્રમાં શીખી ગયા છે 11મા ધોરણની અંદર. સરવાળો હોય તેને ટૂંકમાં દર્શાવવા માટે કયો સંકેત વપરાય? સિગ્મા. તેવી રીતે યોગગણ દર્શાવવા માટે ટૂંકમાં સંકેત કયો છે? યોગ AI. આઈ બરાબર 1 થી 6. 1 મૂકો તો 1 આવે, 2 મૂકો તો આ આવે, 3 મૂકો તો આ આવે, 4 મૂકો તો આ. બોલો ક્લિયર? એટલે આ શું થયું? તમારું સામ્ય વર્ગો. બોલો પડી ગઈ સમજણ? હજુ બીજા 5-6 દાખલાની થોડીક ચર્ચા કરવી છે, એ આપણે બીજા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. એટલે આપણું ચેપ્ટર ત્યારે શું થઈ જશે? પૂરું થઈ જશે બરાબર. ઓકે.